મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ બે જે છે કે વિના વૃક્ષ ગૃહ શૂન્યમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારના તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે આગળ વધીશું વિડીયો તરફ સ્વાધ્ય સોલ્યુશન જોઈશું પહેલો છે કે અધોલિખિત એભ્ય વિકલેભ્ય સમુચિતમ ઉત્તર ચિહ્નત મિત્રો આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો તમામ પ્રશ્નોના જવાબો નીચે લખેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને જ જવાબો સમજીને લખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું પાંચ પ્રશ્નો છે અને પાંચે પાંચના જવાબ આપેલા છે નેક્સ્ટ બીજા નંબરમાં મિત્રો છે એમસીક્યુ જોઈએ આપણે કે વલ્ભી વલ્લી વૃક્ષ ખાલી જગ્યા ગચ્છતી તો આવશે બી સર્વતઃ બીજો સલીલ પાનાત ઇતિ પદશ્ય ક અર્થ તો આવશે એ જલસ્ય પાનાત નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે પાદપ પાદે કી કરોતી તો આવશે બી પીબતી ચોથો વૃક્ષાણામ ખાલી જગ્યા ન વિધતે તો આવશે સી અચેતન્યમ પાંચમો છે કે વૃક્ષાણામ ખાલી જગ્યા ન કાર્યેત તો આવશે સી ઉચ્છેદમ નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો યથા વૃક્ષ તદા તો આવશે ઓપ્શન બી પુત્ર નેક્સ્ટ જોઈએ કે આપણે માતૃભાષાની અંદર ઉત્તર લખવાના છે એટલે કે ગુજરાતી ભાષાની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલો છે કે વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય તો વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષની ચારે તરફથી તે સરકે છે વૃક્ષને આંખો નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે ત્યાંથી કહી શકાય છે કે વૃક્ષ જુએ છે બીજો છે કે વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે તો પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી અને રોગોનો સામનો કરવાની ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસન એટલે કે રસાયન્દ્રિય અર્થાત જીભ છે નેક્સ્ટ જોઈએ ત્રીજો કયા કયા કારણો આપીને વૃક્ષના ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે તો વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે તે કપાયેલું હોય તો પણ ફરી પાંગરે છે આ કારણો આપીને તેમાં ચૈતન્યની સિદ્ધિ ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે ચોથો જોઈએ કે વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે તો વૃક્ષે જે પાણી પીવે છે તેને અગ્નિ અને પવન પચાવે છે એ આહારનું પરિણામ મળતું હોવાથી કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેનો વિકાસ પણ થાય છે પાંચમો જોઈએ કે વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ તો વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્વક આત્મીયતા સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવા વ્યવહાર કરવો જોઈએ વૃક્ષનો આડેદડ વિનાશ ન કરવો જોઈએ વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેના સંવર્ધન માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિસ્ટ સ્વરૂપે મળી જશે તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ ચોથો કે સમીક્ષાત્મક નોંધ લખો પહેલો છે કે વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો તો એનો મિત્રો સંપૂર્ણ જવાબ નીચે આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ સમજીને લખી શકો છો એકવાર તમારે સંપૂર્ણ જવાબ વાંચી લેવાના છે પછી લખવાનો પ્રયાસ કરવાનો છે તમારે નોટબુકની અંદર પછી મિત્રો તૈયાર કરી લેવાના છે નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે કે વૃક્ષનો મહિમા તો એમના વિશે પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોમાં જે તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે સંદર્ભ સહિત સમજૂતી આપો મિત્રો એ પ્રશ્નોના પણ જવાબ સંપૂર્ણ આપેલા છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને લખી લખી શકો છો વિડીયો સ્ટોપ કરીને મિત્રો ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે ડાયરેક્ટ અમારા ગ્રુપની અંદર જોડાઈ શકશો બીજો છે કે પાદેહ પીબતી પાદમ એટલે કે વૃક્ષ પગો વડે પીવે છે તેમનો પણ મિત્રો સંપૂર્ણ સ્પષ્ટીકરણ આપેલું છે જોઈ શકો છો તમે વિડીયોમાં અને વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ આના જવાબો લખી શકો છો તમે નેક્સ્ટ ત્રીજો છે કે એતાશા સર્વ વૃક્ષાણામ ઉચ્છેદન ન તું કાર્ય તે તો પણ અનુવાદ આપેલું છે કે આ બધા વૃક્ષોનો વિનાશ ન કરવો જોઈએ અને એનું સ્પષ્ટીકરણ પણ સંપૂર્ણ આપેલું છે વિડીયોમાં જે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જવાબો લખી શકો છો નેક્સ્ટ ચોથો છે કે વિના વૃક્ષ એટલે કે જેમ ખાલી વગરનું કુલ વ્યર્થ છે સ્ટોપ કરીને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો છે કે શ્લોકસ્ય પૂર્તિ વિધિયા એટલે કે શ્લોક પૂર્તિ કરવાની છે પહેલો છે સુખ શ્લોક પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે એ પણ તમારે તૈયાર કરી લેવાનો છે યાદ કરી લેવાનો છે તો મિત્રો આ તો આપણું ધોરણ અગિયાર વિશે સંસ્કૃતની અંદર જે તમારું ચેપ્ટર બે જે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ સ્વાધ્યને જો તમારે પીડીએફ જોઈતી હોય તો જે તમને મોબાઈલ નંબર આપેલો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરશો કે તમને પીડીએફ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવા આ જ નંબર ઉપર તમે પોતાનું નામ અને ધોરણ લખીને પણ મૂકશો તો પણ જોડાઈ શકશો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત